का चक्र सतत चालतू चक्र न चाले तो आ प्रश्नच अस्थाने बनी जाए ए चक्र थे तो सगड़ू थंभे अटकी जाए दिवस ने रात सवार सांज गई काल आज काल बधुज थी जाए सघड़ू ठप्प श्वास नो ट्राफिक जाम ઉચ્છવાસનો રસ્તો બંધ પરિણામે જીવનનો જ અંત ન બદલે તારીખ્યું ન બદલે વર્ષ ન બદલે પળે પળ કલ્પના જ કેટલી અસ્થાને લાગે છે નહીં તમે નદીના પ્રવાહને ખાળી શકો તમે દરિયાના મોજાને વાળી શકો તમે સુસવાટા મારતા વાયુને કદાચ રોકી શકો પણ કાળ ન ભૂતો ન ભવિષ્યથી વર્ષો પહેલા રેતીની ઘડિયાળો હતી તેમાં બે ગોળાર્ધ હોય અને વચ્ચે પાટલી ઝીણકી જગ્યા અડધો ગોળ ભાગ ઉપર અને અડધો નીચે એક ભાગમાંથી બીજા ભાગમાં રેતી હળવેકથી સરકતી જાય નજર સામે પડેલ રેતી ઘડિયાળમાં ખબર ન પડે કે ઉપરની બધી રેતી નીચે ક્યારે સરકી ગઈ આપણે જોતા જ રહી જઈએ ને સમયની રેતી સરકી જાય આપણે નોંધવી તો નોંધી ન શકીએ અને જોવા જઈએ તો જોઈ પણ ન શકીએ એવો છે સમય મને તમને હાથ દાળી દઈ ક્યારે છટકી જાય તે ખબર જ ન પડે કદાચ સમયનું નામ જ સરકવું હશે એ રોકાઈ જવા જન્મ્યો જ નથી જે સરકે છે એ સમય છે તો સમ સમયને આપણે પકડીને ચાલવું પડે પ્રગતિ કરવી હોય તો સમયની ઝડપે દોડવું પડે એમ ન થાય તો પ્રશ્ન થાય કે સમય મળતો નથી શું કરવું આપણું સર્જન કરનારે આપણને સૌને એક ભેટ તો સરખી જ આપી છે એ ભેટનો કોટા સૌને સરખે ભાગે વહેંચે છે ગરીબ શ્રીમંત બાળક વૃદ્ધ આળસુ ઉદ્યમી સૌને સવાર પડે ને ચોવીસ લાખ મળે જ મળે સૌને બીજા દિવસની સવાર પડે ત્યાં સુધીમાં એ ચોવીસ લાખ વાપરી નાખવાની છૂટ જો ન વાપરી શકો તો તે ગયા તમારા બેલેન્સમાંથી કોઈ આઠ લાખ સુઈ જવામાં વાપરે અને બાકીના સોળ લાખ આનંદ પ્રમોદ કે પ્રમાણમાં તો કોઈ વડે ચાર લાખ સુવામાં ખર્ચે ને બાકીના વીસ લાખ શ્રમ પરિશ્રમની સાર્થકતામાં ખર્ચે આ ચોવીસ લાખ એટલે મને તમને સૌને મળેલા ચોવીસ કલાક સૌને મળે એટલા જ નહીં એક મિનિટ વધુ કે નહીં એક મિનિટ ઓછી ભગવાને આટલું વ્યવસ્થિત ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટાઈમ કર્યા છતાં આપણે ફરિયાદ કરીએ મને સમય મળતો નથી શું કરવું તો પછી દોષ કોનો કહો જોઈએ સાધુ સાંભળો જે મહામાનવો થઈ ગયા એમને કંઈ અડતાલીસ કલાક નહોતા મળ્યા પણ એમણે વર્તમાનની ક્ષણે ક્ષણનો ઉપયોગ કર્યો તેથી મહાન થઈ શક્યા સત્ય એ છે કે આપણો એંસી ટકા સમય વીસ ટકા બાબતો પાછળ ખર્ચાય છે અને વીસ ટકા સમય એસી ટકા બાબતોમાં કેટલો સમય ક્યાં ખર્ચવો એ કોણ નક્કી કરે છે સર વોલ્ટર રેલેને કોઈએ પૂછ્યું તમે આટલું બધું કામ કેવી રીતે કરી શકો છો રેલે જવાબ આપ્યો મારે જે કામ કરવું હોય તે કામ હું એ જ પળે કરી નાખું છું એકવાર અળસિયાના કુંવરને શેષનાગની કન્યા જોડે લગ્ન કરવાનું મન થયું લગ્નનું માગું નાખ્યું શેષનાગને ઈચ્છા નહોતી પણ એમણે કહ્યું કે ચાર મહિના થોભી જાઓ ચોમાસું ચાલે છે માગ શરમાં વિચારીશું અળસિયા રાજી થઈ ગયા કે લગ્નની હા પાડી પણ કુદરતનો નિયમ છે કે શ્રાવણના અળસિયા ભાદરવામાં જીવતા રહે ખરા પણ થાય છે કેવું એક માણસે પોલીસ સ્ટેશનને ફોન કર્યો મારી કારનું સ્ટિયરિંગ ત્રણ પેન્ડલ્સ અને બધા મીટર કોઈ કાઢી ગયું છે પછી એમણે ફરી ફોન કર્યો ના તમે ન આવશો બધું જડી ગયું છે સોરી પણ હું ભૂલથી પાછળની સીટ પર બેસી ગયો હતો સમયનું સંચાલન કરવા આગળની સીટ પર બેસવું પડે નહીં તો બધું જ ખોવાઈ જાય સમયનું આયોજન એટલે સત્યમ શિવમ સુંદરમનો સરવાળો